महाराजा कृष्ण कुमार जी मार्केटिंग यार्ड खाते व्यापारी एसोसिएशन द्वारा लाभ पंचम ना दिवसे स्नेह मिलन कार्यक्रम योजायो। महाराजा कृष्ण कुमार जी मार्केटिंग यार्ड खाते व्यापारी एसोसिएशन द्वारा नवा वर्ष ने आवकारवा माटे लाभ पंचम ना दिवसे स्नेह मिलन कार्यक्रम नु आयोजन करवामां आव्युं हतुं, जेमां मोटा प्रमाण में व्यापारी उपस्थित रहा था अने एकमेक ने नवा वर्ष की शुभेच्छाओं पाठवी थी। तेनी साथोसाथ वर्ष दरमियान आवनारा दिवसों माटे आगळनी व्यूहरचना घड़वामां आवी हती। એવી સેક્રેટરી સાહેબે એમની ફરજના ભાગરૂપે સૂચના આપી દીધી છે, પરંતુ ખેડૂતો માલ લઈને પણ આવ્યા છે તો એ માલનો નિકાલ પણ કરવો પડે અને ક્યાંક ને ક્યાંક નાની મોટી મૂંઝવણો છે, એ મૂંઝવણો પણ હું તો એવું ઈચ્છું કે આજ બેઠકે પૂરી થાય તો બધા યોગ્ય રહેશે, જેથી કરીને જે ખેડૂતો માટે લોજન લાવવાનો તો એ પ્રશ્ન પણ ખેડૂતો માટે એક વિટંબણાવાળો પ્રશ્ન છે। એટલે સેક્રેટરી સાહેબને કીધું ભાઈ એવો નિર્ણય આપણે ન કરાય, એમણે ભલે કર્યો, સલાખાનું વજન નહીં હોય પરંતુ મજૂરી અને મજૂર મજૂરી શું આપવી એ એક પ્રશ્ન છે, અને જગ્યામાં આપણે હરાજી કઈ રીતે કરશું કે ઢગલા બધા અગાઉ થઈ જાય તો નો માલ વેચાણો હોય એનું શું કરવું, પેન્ડિંગ માલ જો હોય એનું શું કરવું, અથવા તો આપણે અગાઉ આપણે જે કરતા બે પોતા પ્લાસ્ટિકના બારદાનમાં રાખતા હારે આગળ મજૂર ફગવતા જાય અને પછી ભરતી વખતે ઢગલો કરી ભરાય એ એક સિસ્ટમ થોડી યોગ્ય રહેશે એવું મને લાગે છે, કારણ કે અગાઉ ઢગલા કરી શકાય એવી જગ્યા આપણી પાસે ક્યાંય છે નહીં અને આવનારા દિવસમાં ડુંગળીની આવક પણ વધવાની છે, તો આ પ્રશ્ન મોટો ઉપસ્થિત અત્યારે થઈ રહ્યો છે, બધા જે કોઈ મૂંઝાય છે એનું મેઇન કારણ એક આ છે, કોઈને ખેડૂતોનું વજન વધારે લેવું નથી એ ચોક્કસ છે, પરંતુ ક્યાંક ને ક્યાંક આ પ્રશ્ન ઉદ્ભવે છે, કારણ કે બારદાનના 900 થી કિલોગ્રામનું બારદાન છે, 500 જે કાપે છે અને 400 થી 500 ગ્રામ વજનમાં જાય છે, એટલે આમ જોઈએ તો ખેડૂતોને એમના પૈસા મળી રહે છે, પણ આ તંત્રને ક્યાંક ને ક્યાંક પરિપત્રને પકડીને એ વલણ રાખ્યું છે કે ભાઈ કોઈ જાતનું વજન બાદ નથી કરવું, તો એનો ઓપ્શન લૂજ સિવાયનો એક પણ બચતો નથી જે છેલ્લા દિવસોમાં આપણે મથામણ કરી છે તેમાં, તો આવનારા દિવસોની અંદર હું તો એવું માનું કહું છું કે હજી જો ટાઈમ હોય ને અહીંયા બેસીને જો શક્ય હોય તત્તા થઈ જતી હોય તો અત્યારે જે માલ આવ્યો છે એની પૂર્તિ કરી લેવી જોઈએ, જેથી કરીને માલ લઈને આવ્યા છે ખેડૂતો હેરાન ન થાય અને બાકીના પ્રશ્નો ઉદ્ભવે નહીં, તો આવનારું વર્ષ આપ સૌને ફરી નવા વર્ષની શુભેચ્છા પાઠવું છું। નરેન્દ્રસિંહ ગોયલ, પ્રમુખ ભાવનગર માર્કેટિંગ યાર્ડ વેપારી એસોસિએશન। ખાસ કરીને લાભ પાંચમ છે એ વેપારીઓ માટે ખૂબ મહત્ત્વનો દિવસ હોય છે, પોતાના ધંધા રોજગારની શરૂઆતનો મુહૂર્તનો દિવસ હોય છે, એટલે દર વર્ષની માફક ભાવનગર માર્કેટિંગ યાર્ડની અંદર પણ હરાજી શરૂ કરતા પહેલાં એક સ્નેહમિલનના રૂપે મળતા હોય છે અને વેપારીઓ અરસપરસ શુભેચ્છાઓ પાઠવતા હોય છે, એમ આ વર્ષે પણ વેપારી એસોસિએશન દ્વારા એક સ્નેહમિલનનું આયોજન કરવામાં આવ્યું હતું, એની અંદર મોટાભાગના ખૂબ મોટી સંખ્યામાં વેપારીઓ પણ ઉપસ્થિત હતા અને દરેકને આવનારું વર્ષ ખૂબ લાભદાયી નીવડે એવી શુભેચ્છાઓ પણ પાઠવેલ છે।